ઇકબાલગઢ ગામમાં હડકાયા શ્વાને મચાયો હાહાકાર. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામના આજ સવારથી હડકાયા શ્વાને હાહાકાર મચાવી દીધો છે. મળતી માહિતી મુજબ આજ સવારથી બપોરના 2 વાગ્યા સુધીમાં હડકાયા શ્વાને લગભગ 15 થી 20 લોકોને બચકા ભરીને ઘાયલ કર્યા છે. કૂતરાએ ભોરી બજારમાં લોકોને જૂતા વેત બચકા ભરી ઘાયલ કરી નાસી જાય છે. આજે રવિવારનો દિવસ હોવાના કારણે જાણે કૂતરાએ કોઈ મોટો ટાર્ગેટ લઈને નીકળ્યો હોય તે રીતે રસ્તામાં આવતા લોકોને આડેધડ બચકા ભરવામાં સફળ થયું છે. ઘાયલ વ્યક્તિ ઘાયલ થયા બાદ સરકારી દવાખાનામાં તેમજ ખાનગી દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે અને કૂતરું કરડ્યા બાદ પણ અમુક દિવસો સુધી ઇન્જેક્શન લેવા પડે છે તે માટે પણ ઘાયલ વ્યક્તિ હેરાન પરેશાન થઈ જાય છે. ઇકબાલગઢ ગામમાં અનેકવાર આવી બૂમરાડ ઉઠવા પામી છે. આગળ પણ ઘણીવાર ભરી બજારમાં આખલા યુદ્ધ જોવા મળે છે તો કેટલીકવાર વાંદરાઓના કારણે ઇકબાલગઢવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવામાં ઇકબાલગઢ અમીરગઢ તાલુકાનું વેપારી મથક હોવાથી આજુબાજુના લોકો પણ ખરીદી કરવા માટે આવતા હોય છે. તેવામાં ભર બજારમાં અચાનક કોઈ વ્યક્તિ ઉપર ઢોર દ્વારા હુમલો કરવામાં આવે તો અનિચ્છનીય બનાવ બનતા પામે તેવો ભય પણ લોકોમાં સેવાઈ રહ્યો છે. તે માટે ઇકબાલગઢવાસીઓ દ્વારા તંત્ર તાત્કાલિક કોઈ પગલાં લે ને આવનારા સમયમાં ઇકબાલગઢવાસીઓ રાહતનો શ્વાસ લે તે માટે વિનંતી કરવામાં આવી છે. હવે આવનારા સમયમાં તંત્ર શું પગલાં લેવામાં આવે છે અને કેટલા દિવસોમાં પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ. મને કૂતરાએ અચાનક જ આત્મા પર હુમલો કરી અને બચકું ભર્યું છે અને એના પછી મેં તાત્કાલિક સારવાર પણ કરાવી પણ ગામમાં 10-15 જણાને ફેર પણ કાઢ્યું છે. કૂતરો હજી પણ ફરે છે અને એના ઉપર કોઈ એક્શન લેવાય નથી. એના ઉપર એક્શન લેવા માટે વિનંતી. આજરોજ હું સવારે મોર્નિંગ વખતે રિટર્ન ઘરે આવી રહ્યો હતો તે વખતે રસ્તામાં મને એક કૂતરું કાઢ્યું અને હું ઘરે આવ્યો તે બધા તે પછી લગભગ 10 થી 11 વચ્ચેના ગાળા 10 થી 11 વાગ્યાના વચ્ચેના ગાળાની અંદર એવું સાંભળવા મળ્યું કે ગામમાં 15 થી 20 માણસોને બીજા માણસોને પણ કૂતરું કરડ્યું છે અને તંત્ર તે બદલ જે પણ એના પગલાં થતા હોય તે લે એવી હું નમ્ર અરજ કરું છું અને બીજા માણસોને પણ આવું હાની ન થાય તેવી હું નમ્ર અરજ કરું છું. જય નામ મારું નામ હરેશ કુમાર અંબાલા. ઇકબાલગઢ બજારમાં આજે કાલ અને આજથી કૂતરાઓનો ત્રાસ મચી ગયો છે. ઇકબાલગઢમાં સવારે મોર્નિંગ વોચમાં અમારે એક મિત્ર જાય છે તેમાં પ્રાઇવેટ પોતાના ઘરમાં પાળેલા કૂતરાએ લગભગ એ મિત્રને 3 થી 4 જગ્યા ડાચો ભર્યું છે અને દવાખાને ભેગા કર્યા છે અને સવારથી માંડીને હમણાં સુધી બપોર 2 વાગ્યા સુધી 20 જણાને કૂતરાએ ડાચું ભરી અને દવાખાના ભેગા કર્યા છે અને માટે તંત્ર કંઈ એની કાળજી દાખવે અને ઇકબાલગઢમાં રખડતા ઢોરોનો ખૂબ જ ત્રાસ મચી ગયો છે. 30 થી 40 જૂનમાં ઢોરો આવે છે અને બજારમાં આડેકટ લગાડે છે અને આજુબાજુમાં ખેડૂતોને પણ ખૂબ ત્રાસ થઈ ગયો છે. ખેડૂતોને પણ એમનું ખેતીનું નુકસાન કરી રહ્યા છે માટે આવા નુકસાનથી લોકોને બચાવવા માટે તંત્ર ઊંઘમાંથી જાગે અને કંઈક આયોજન ગોઠવે એવી અમારી અપેક્ષા.